નવસારી જિલ્લાના ખેરગામ ખાતે જગદંબા ધામમાં કથાકાર પ્રફુલભાઈ શુક્લ દ્વારા મૂળ આમદરાના વતની અને હાલમાં ઇંગ્લેન્ડ ખાતે રહેતા ઇન્દુબેન પટેલ તરફથી 125 ગરીબ પરિવારોને અનાજની કીટ આપવામાં આવી હતી, જેમાં ચોખા, તુવેરની દાળ, લોટ, તેલ અને મસાલો અર્પણ કરાયો હતો. આ પ્રસંગે પ્રપોદભાઈ લલ્લુભાઈ કુરકુટિયા, મીનાબેન અમદાવાદી, બિપિનભાઈ રાજ્યગુરુ દ્વારા વ્યવસ્થા કરવામાં આવી હતી. પ્રફુલભાઈ શુક્લ અને પ્રબોધભાઈ કુરકુટિયાએ કહ્યું હતું કે ઇન્દુબેન પટેલ તરફથી ખેરગામના ગરીબ હડપટી સમાજને આજના વિકટ સમયમાં જે મદદ છે તે ખરેખર પ્રશંસનીય છે. આજે આજ સાચો ધર્મ છે. ભગવાનને જેને શક્તિ આપી હોય એને આવા સત્કાર્ય કરવા જ જોઈએ. ઇન્દુબેનને ગરીબોની દુવા મળી છે. અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા 30 વર્ષથી પ્રફુલભાઈ શુક્લની કથા સત્સંગનો લાભ લેતા ઇન્દુબેન પટેલ દ્વારા અવારનવાર આવી પરમાત્માના સેવા થઈ રહી છે. જય સિયારામ. આજે ખેરગામની અંદર આમદરાના મૂળ વતની એવા ઇન્દુબેન પટેલ જે ઇંગ્લેન્ડની અંદર રહે છે એમના તરફથી 125 ગરીબોને કીટ્સ આપવામાં આવી, જેમાં ચોખા, દાળ, લોટ, તેલ અને મસાલો અઠવાડિયું સુધી ચાલે એક માણસને એટલી ભોજન વ્યવસ્થા એની અંદર થઈ કરવામાં આવી. ખરેખર ધન્યવાદ છે કે ઇંગ્લેન્ડની અંદર બેઠા પછી પણ ભારતના ગરીબોનું અને બહુ આ ખરો પરમાર્થ છે, આ જ સાચો ધર્મ છે. કારણ કે કોરોનાની મહામારીમાં, લોકડાઉનમાં લોકો બેઠા છે અને એ લોકોને બિચારાને કામ ધંધો નથી, એના ઘરમાં શેર અનાજ પણ નથી, એટલે બહુ પરમાર્થનું કામ આજે આ ઇન્દુબેન પટેલ લીડ્સ તરફથી કરવામાં આવ્યું. એમને ધન્યવાદ આપીએ છીએ, આશીર્વાદ આપીએ છીએ અને આ 125 જણા જે કિટ્સ લઈ ગયા એની દુઆ આપીએ છીએ. આજે જે ઇન્દુબેન તરફથી, ઇંગ્લેન્ડવાળા તરફથી જે ગરીબો માટે કીટ આપવામાં આવી, આજે કળિયુગમાં એવું સારું કામ કોઈ કરતું નથી. આજે ભૂખ્યાને ભોજન એના આંતરડી ઠરાવીને એક પરમાત્મા કામ કરેલ છે ઇન્દુબેને, તથા અન્નદાન એ મહાદાન છે. આજે આજે કોઈની આંતરડી ઠરવી અને એને ઠારવી બહુ મુશ્કેલ છે. કારણ કે એની જેવી આંતરડી જે ગરીબ લોકોને આંતરડી ઠેરી તેવી ઇન્દુબેનની આંતરડી પણ ઠરશે એવી પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના. કારણ કે આજે કળિયુગમાં કરોડો રૂપિયા લોકો પાસે ઘણા પૈસા છે, પણ એવી રીતે કોઈ અન્નદાન ભૂખ્યાને ભોજન કોઈ આપતું નથી. તો આજે જે ઇન્દુબા બેને જે પરમાત્મા કામ કરેલું છે એમાં ભગવાન એને જે પ્રેરણા કરી એ બદલ પ્રભુને પણ પ્રાર્થના, અને ઇન્દુબેન આવું સારું કામ અગાડી પણ કરતા રહે તથા